જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાને નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો મને ખબર જ હોય એ બે ડગલા થોડું આખું ગુડાવાય લહર ફોલવા. અહીંયા હું વાંધો છે, આ ફોઈત્રા આખી ઓસરીમાં જાય છે. મારે બેકારો નથી કરવો. આર્યા મંજુમાં કેવી ઘરમાં ચોખાઈ રાખે એનું ઢાળિયું જોયાવો જાવ તમે. અને આપણે હેને વોયલાય હારા નથ રાખતા. આમ ઊભા થાવ, આમ વયા જાવ. આમ વય જાવ છું, જા વય જાવ છું, જા. આવતાર્યા? હા, હું કરાસ લહણ ફોલું છું. હમણાં દાડો આવશે તેથી લાડવા જો ઉટી જાવ તે ના નહીં પાડો. મજા જેવું મને નથી, હું દવા લઈને આયલો આવું છું. દવા જ ખાતા રાખો, દવા જ ખાતા રાખો. તું જઈને તાર બાપ ને મજા નથી બિસાડા. હનન મજા હે પછી ટાઈટે ઠુંગર છે. એ ખોટા હે. હા હવે તમે આની વાતમાં ક્યાં આવો? અમે તો ખોટા હે ને ઢોંગ કરે હે. અમે તો ખોટા સહી બટા, અમે ખોટા સહી. હા આમ જઈ આવજો, જાવ થાના મુના. બટા તારો બાપ નહીં જાય, તું જઈ આવજો. તારે નો જાવું હોય તો હું જઈ આવું. તમે બેઓ થાના મુના, તમને પાછી ટાઈટ છડી જાય છે. વળી દવાખાના ભેગા કરવા તમને. ખાજો આમ જો વયા દે ને, હારું હારું રાંધીને ખાઈ જો. અહીંયા ઉભા છે વસમાન વસમાન. આમ બે સંપલા તો કાઢો, માથે બેહી ગયા અહીંયા. બીજું આ ઘૂઘો મરી ગયો એની પેલા હું મરી ગયો તો હારું. એવું ન બોલો તમે, એવું ન બોલો. છોકરા કેવા અબડાવે તબડાવે. આપણે તો દાબી કે જમણી કઈ એક ની એક, એટલે કે બે દીકરા હોત તો એક આદો આમ કરો તો એક હાસવત. પણ આપણે આના હાથમાં રહેવાનું, ઈ કેમ કરવાનું છે? બાકી વહુ એક શબ્દ બોલે છે ઈ ઘાયા લાગે છે. પણ કેને કેવા જાવું? વહુ ને તો વાત જ જવા દે. હવારમાં હું તો ગોધડું તાણું, ગોધડું તાણું એને મારું. ઈ તો પારકી દણી છે, આપણો પૈંડનો નથી. હમતો તો ઓનો હું રી ધોખો કરવો કયો તમને? આજ હારું છે ને, વોવ રોંઢે ક્યાંક આડાવરી જાય ને તઈ હું તમને રાપ કરી દઈશ, તમે પી લેજો. નથી ખાવું હવે, કાંઈ નથી ખાવું હવે, તો આ ઘરથી છૂટી જાય. એવું નો બોલો તમે, એવું નો બોલો. તમે આવી વાત કરશો તો પછી હું કોના આધારે જીવી? હે ભગવાન, આના કરતા તો વાંજી આર્યા હતે તો એ સારું હતું. કાજલબેન મને કાલ ભેગા થયા સરકારી દવાખાનામાં. હું દવા લેવા ગયો તો ધાધર થઈ છે એની. તમારા બાપુજી દવા લેવા આવ્યા હતા. મને ભેગા છે મને કેતા મને મજા નથી. હા એટલે જ મને એમ થયું કે જો બેગ દી આટો દી આવું ને તો બે ને સારું લાગે માજી બાપા ને. તમે જાવ ને તેને બહુ સારું લાગે, એના જીવ ને સારું લાગે. હા સારું, વાંધો નહીં. મારે હે ને બેગ દી પછી મારા બાપુજી ને મારા બા ને લઈને આવું છે ખબર કાઢવા. હાટો હા આવજો ભાઈ. એ હા ભલે. અને આમ કામ કાજ હોય તો કેજે. તમારે કાઈ મારું કામ હોય ને તમે તમારે કેવડાવજો મને. મેં હું કામ કાજ નું કીધું તો કે પૂછું જ નહીં.
શું બોલો ને એ તાર બા ના હમતર હાઈ ભરા કે તાર હાટુ છોકરી જોઈ છે ને ગોરધાણા ખાધા એનું કહું છું બાપા હા ઓ ખાઈ લીધા ગોરધાણા હા ઈ તો હવે લગન માં કે કામ કરજો ને તો કેજે તું તાર આજની વેલી આવી જઈશ હો હા પાકો પાકો હો હારું હા તું તો બહુ રોયો હો એલા ભાઈ રોવું પડે ને હા પછી માર બાપા ગુજરી જાય તે દી નો રોવે ને તો એને માર કેવા થાય કે ભાઈ કેમ નથી રોતો એવા થાય હા બાકી ખોખા બાપા ને બરતા બહુ વાર લાગી ગયો ભાઈ પણ બરતા વાર નો લાગે કા આવડી આવડી ગાંઠું હતી તદબુ જેવડી જેવડી ઓહો હો 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 ઈશારા ને કોઈ નંબરે ને ગાંઠું કાઢવા વાળા એટલે હે ને મોટી થઈ ગયું હોય ગાંઠું બરાબર એમ નહીં તારે તો એના ઘર માં કોઈ આગળ પાછળ હવે છે નહીં હા મેદાન સાફ છે મેદાન સાફ છે તો તું વઈ જઈશ પછી ઈ કેના મોઢે આવશે લા ઈ તો મેં નો વિચાર્યું આ તો મેં કીધું મારા બાપા માં એમાં આવ્યા હતા એટલે મારે આવું તો પડે ને ભાઈ તાર બાપા માં આવ્યા પછી તારા માં આવશે ઈ કેના મોઢે આવશે રોહે ક્યાં હું એમ કહું તને ઈ તો મેં નતું વિચાર્યું તાર આવવાની જરૂર જ નહોતી આઈ વાત આ આથી બધું હે ને મીંડું વાર દેવાની જરૂર હતી તો હવે હે ને હા સમજો હવે આપણે દાડા ન જ જાવ એ દાડા માં જવાય તાડો કા ઓલો ફગો સીણા શાક કેવું બનાવે ખબર કાકા ખાવાનું બહુ મજા આવે સીણા શાક કેવું બનાવે ખાવા જઈશું કા તો ખાવ લાડવાની તો તાર બાપા માની નથી ખાઈ ગયા હા ખાઈ ગયા હા તો પછી ખાયા તું હે હા મેલી થોડું દેવા કાકા સીણા શાક ને બધું છે અને હાઈ જે ફજાન છે આઈ વાત છે આપણે કેમ ખવડાવશે હું કદાચ વયો જાવ તો આપણે મેદાન સાફ છે અહીંયા ક્યાં કોઈ ખવડાવવાનું હા તો પછી કાકા એમ બુદ્ધિ થી કામ લે ને આપણે ખાઈ લેવાનું બીજું શું હોય હારું હાલ હવે નાઈ લે આપણે ઘરે જઈને આપડે શું છે આપડે તો ખાવા જવાનું છે ને બે ઘડી ભજન માં બેસું એવું થાય તો 100 રૂપિયા ઉડાડશું તને ખબર છે આફેરે બેક સાહમાં અડધી નાખજો તમને અડધની ડાળ બહુ ભાવે ને તો પછી હું ડાળ કર નાખીશ ઘરે આપણે લેવાનો છાવું હા હારું હારું અને થોડાક છે ને સેણાય વાવા છે તને ભજીયા બહુ ભાવે ને ભાવે છે બધું ખાવું છે બધું પણ વાવ ક્યાં આપણને કઈ ખાવા દે છે આમાં આમ કરો ને મને મારું બધું ધ્યાન છે હું બધું સંભળાય જો ખાવા નથી દેતા અમે તમને હે તો ગામમાં જઈને વાતું કરો કે બે માણા ખાવા નથી દેતા અમને બટા આ તો કેવું નથી કેવા બેહીને તો હાજ પડી જાહે કઈ રીતે કેમ ખાવા દેશો અમારા આઈત માજા હવે કેવા જેવું છે જ નહીં તમારે મફતના રોટલા તોડવા બેઠા બેઠા અને હાલો વાતુના વડા ન ઠોકવા આ વાડીએ દાંતરેણા પોકળ હાલો હાલો ખાયો ખા જાવ પાછા અહીંયા મજૂર રાહ જોઈને બેઠા છે કેમ છે બટા તબિયત પાણી બાપુજી તમે બેન ને વાતું કરો અને દાંતરેણા હે ને હું મજૂર ને દેતો આવું હો હા એ ભગવાન લાવો દાંતરેણા એ વાવ ક્યાં ગયા એ બટા વાવ બેન આવી છે તમે સા બનાવી દે હો હા બનાવી આવું બે રકા બીજા થી મૂકજો અમારે પીવો છે એ હા વાંધો નહીં બા તમે ભાભી ને એમ કેમ પૂછ્યું કે ચા બનાવી દે હો એમ તમે તો એની હા હું છો અને એ તમારા દીકરાની વહુ છે તમારે તો ડાયરેક્ટ એમ કેવું જોઈએ કે વહુ ચા બનાવો એમ અને હવે લાચારની જેમ કેમ પૂછું તમારો તો પૂરેપૂરો હક છે ભાભીને કહેવાનો કે ચા
કેવો હક? હક તો તેની હતો કે જેદી તું આ ઘરમાં હતી બટા, તું ગઈ તેદીનો અમારો હક વયો ગયો. કેમ કે વહુ આવી ગઈ, સા તો હું પાણીનું નથી પૂછાતું બટા. રાઈટ દેદી જોરી જોરીને મરી ત્યાં તારા બાપને સા વગર ઘડી નો આલે, પણ પૂછા વગર પાણી નથી પીતા. બા તો તારે ભાઈને તો વાત કરે ને કે ભાભી તારી યાર આવું વર્તન કરે છે એમ. હું ભાઈને કઈ વાવ આવ્યા પછી દીકરો વવલો થઈ ગયો એટલે કાઈ કહેવાતું નથી. આ તો તું હાભરી ગઈ ને એટલે કીધું, નકર મરી જાય તો મોઢું નો ખોલી. અને ઈ માયલા થઈ, અને જો તને મારા હમશે આ વાત અમે તને કરી, પણ ભાઈને ભાભીને તું નો કેતી. તમે એને કયો બસ હવે જાજુ બોલ માં લઈને વહુ હાંપડી જાય છે તો પાછો ઘરમાં કચ્યો ઉભો થાય છે. એ વહુ હાંપડે છે કયુડી વેલ નથી એ આવે અધૂરું છે તો ભગી આવી એના કાન ભરો. હૈસે ભાભી હવે એટલા બધા ખારા હું થાવશો? કઈ જા માવતર છે, થોડું જાતો કરવાનું હોય. હું જાતો કરે કાજલ બેન, બેઈને હરી ભાંગીને બે કટકા નથી કરવાને, મારીને તારી મારીને તારી જ કરવી હોય. ભાભી હવે આ લોકોથી કામ થાય એમ છે? આખી જિંદગી તો મારી માએ બાપે ખૂબ ઢેડા કર્યા છે, હવે તો એને શાંતિ લેવા દો જાતી જિંદગી એમ. અને આમ જોવો તમને આઈ નોખો હાતું હોય નો ખાવા દેતા હોય ને તો તમે ગોગીન ઘરે વયા જાવ. ભાભી ઈ બોલવાની તમારે જરૂર નથી, મારા માવતર છે ને ઈ મારા ભાઈ ભેગા શોભે, મારા આહારિયામાં ન શોભે, નકર આ વેણું તમારું સાંભળતે નહીં. આમ જોવો આમ જોવો ભોગવતા સિવાય કઈ આવડું છે તમને? અંદર વયા જા, અંદર વયા જા. તમને હું કહું છું, તને કેટલી વાર કહું છું કે ઘરની વાત તો ઉખેરમાં. મેં નોતી ઉખેરી પણ પેટે મરતા ઉખરી ગઈ. આપણે તો રાઈટ ને બી રોઈલ કાઢી છે, પણ એક જગ્યાએ મન રાજી પે હતું કે દીકરીને ઉપાધિ નથી, પણ આ દીકરી વાત હાંભરી ગઈ ને એના આહુડા પડ્યા. હવે તો આપણે એ ચિંતા કે આપણી દીકરી દુખી થાય. રાજુ બાપા, હા અહીંયા બેઠા છો તમે? હા નવરો છો તો બેઠા અહીં બેઠો છો. કેમ છે, તમને સારું થઈ ગયું? હવે હું કહેતો રાજુ બાપા, તે નવરા છો રાજુ બાપા, તે મારા બાપાને ફરવા જશે ને ભેગા ફરી આવો ને. એ તુલસી શ્યામ સોમનાથ ને ગીરમાં ને બધે ફરવા જાય છે, તમે જાઓ ને તમારું મન હળવું થાય. ના બટા, હવે ક્યાંય જવાનું મન નથી થતું. કેમ રાજુ બાપા? ક્યાંક જમરાજા ભેગા થાય ને તો એને મોકલજે, હવે જિંદગી નથી જીવવી બટા. આવું કા બોલો રાજુ બાપા તમે? ઘરમાં શાંતિ નથી બટા, ઘરમાં શાંતિ નથી. હું થયું રાજુ બાપા, માની ને વાત તો કરો. આ દીકરો જેમ ભાવે મબડાવે તબડાવે બટા, નાના મોટાનો જરાય વર્તારો નહીં. ક્યારે એવું ન વિચારે કે મારો બાપ છે એને જેમ ભાવે એમ ન બોલાય. કઈક તો મને ધક્કો મારલી બટા. પણ વિપુલભાઈ તો એવા દેખાતા નથી રાજુ બાપા. હતો નહીં એવો, લગન છે ને પછી બગડી ગયો. લગન પહેલા તો વિપુલભાઈ આવો નતો, હવે બદલી ગયો. સાચી વાત છે બટા, દુનિયામાં ઘણા એવા દીકરા છે કે લગન થાય પછી માવતર ની માયા મૂકી દે છે, માવતર ને બહુ હેરાન કરે છે બટા. ઈ માયલો દીકરો થઈ ગયો મારો. રોમા રાજુ બાપા રોમા, હું તમારો દીકરો નથી, અને તમારે ગમે એ કામ હોય તો તમે મને કહીજો, તમારું ગમે એ કામ હું કરી દઈશ અને વિપલાનું સમજાવી દઈશ. કઈ ન કેતો એને, વરી તું એને કઈ કહીશ ને તો ઘરમાં હોરી હરકશે, કેમ કે ઈ વહુ ને કે, અને વહુ પછી બાપ વગરનું બોલે બટા, ઈ સહન નથી થતો. ઉપાધિ કરો માં રાજુ બાપા, ભગવાન બધા હારા આવવાના કરી દે. રો માં સાના રહી જાવ, નકર તમારી તબિયત બગડી જાહે. મારે દીકરો છે અને રમલાને દીકરો છે, પણ દીકરે દીકરે હાથી ગોળાનો ફેર. જય શ્રી કૃષ્ણ. બીજું બા? જય શ્રી કૃષ્ણ બટા. કેમ છે, હારું છે ને? હા હારું છે.
તમારા બાપા ને કહે છે દોસ્ત કે બીજું માં સત્સંગ માં કેમ નથી આવતા? હવે હું આવે બટા ન્યા વેલા મોડું થાય અને વોવ એમ કે છે મંદિરે જા કે ગામ માં ગમે ન્યા જા 8 વાગે ઘરે વી આવજે, નકર ડેલી બંધ થઈ જાય તો ખુલશે નહીં, વરી આખી રાત બારું બેહું એટલે નથી જાતી ક્યાંય. બહુ ખોટું કે બીજું માં તમારો વોવ નો ત્રાસ તો બહુ છે હો. બે માણા ઈ છે છોકરો ઈ છે, પણ આ તો બીજું માં કેવું છે ખબર છે, તમારા ઘર ની મેટર છે ને એટલે હું કઈ કરી ન આખું, પણ એક વાત કરી બીજું માં, જો જે છોકરા માવતર ને દુખી કરે ને એનું આ બહુ માં તો નહીં, હાથે બહુ માં કોઈ દી હારું ન થાય. હાઈ છે બટા છે, હાઈ છે તમારા કિસ્મત. અમને ખબર છે કે મા બાપ ને દુખી કરે સુખી ન થાય, પણ ભગવાન અમે તો એમ જ કહી છી કે છોકરો નું વહુ ગમે એમ કરે પણ એને સુખી રાખજો. બાપુજી હું જરા ગામ માં જતો આવું. બટા ખડીક બે હમણાં બે ના આવશે, રક્ષાબંધન છે કા? હા સારું બે વાળો. એ મળું થઈ ગયું બેન ને, અટાણે બધે ગળદી હોય ને એટલે બિસાડીને બહાર ન ચડ્યું હોય. આવી ગઈ આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુજી. હારું હોય ને બેન? મને હારું છે હો. લે બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. ઉભો તો હાલ બેઠા બેઠા રાખડી નત બાંધવી મારે. લે હાલ હાલ આ ઉભા થઈ ગયા. આવો ને લાવ બેન હું થાળી છલ્લક. એ મારો ભાઈ હો વરનો થાય, ભગવાન એની બધી મનોકામના પૂરી કરે અને 110 વર જીવાડે. ઓહો અલે ભાઈ મીઠું મોઢું કર. એવી ગાંઠ બાંધી દઉં ને ભાઈ કે છૂટે જ નહીં. હા ભાઈ ફૂલ ઉડાડું મને ખબર છે તું ખારો થાય. લાઈક માં ઉડે હે બેન. અલે 500 રૂપિયા મારે પૈસા ન જોતા ભાઈ. ઓય હા અરે 500 દે બેન ને, જો બેન નારાજ થઈ ગયા. એવું હે? હા અલે બીજા 500. પૈસા નથી જોતા મારે ભાઈ. તો તારે હું જોઈ બેન? તારે દેવું હોય ને તો મને વચન દે ભાઈ. અરે બેન માગ ને, તું માગી તને આપવા તૈયાર છે તારો ભાઈ. તો વીરા આજે મને વચન દે છે કે જ્યાં સુધી આપણા મા બાપ જીવે છે ને ત્યાં સુધી જિંદગી માં એની આંખ માં કોઈ દી આહુડું ન આવવું જોઈએ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવરા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી. મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.